પાંચ વિષય ગણિત. તો ચાલો ગણિતની પેપર સ્ટાઇલ કાઢો અને ગણિતની સ્વાધ્યાય પોથી ખોલો. ગણિતમાં આપણે પરીક્ષામાં કેટલું પૂછાવાનું છે તો કે પ્રકરણ 1-7. જો પ્રશ્ન 1માં શું હશે તો કે માગ્યા મુજબ જવાબ આપો, નીચે આપેલી સંખ્યાને અંકમાં લખો 3 માર્ક, નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો 3 માર્ક, અને નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો 2 માર્ક. ચાલો ક્યાં આપેલું છે એ જુઓ. અહીં પહેલાં શું કીધું આપણે કે સંખ્યાને અંકમાં લખો, એટલે કે તમને શબ્દમાં સંખ્યા આપી હશે. આવી રીતે જુઓ, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 9 ઉપર છે, તમને આવી રીતે શબ્દમાં સંખ્યા આપી હશે, એને તમારે અંકમાં લખવાની છે. જુઓ, થોડુંક વિચારીને લખવાનું, બરાબર, કે કેટલા ઝીરો આવશે. પહેલું જ છે 750, તો 750 લખો તો 7 અને 5ની વચ્ચે 3 ઝીરો આવે તો જ અહીં 7 લાખ થાય. પછેલેથી ગણી લેવાનું, એકમ, દશક, 100, 1000, 10000, લાખ થઈ ગયું 750. એવી રીતે આ 8 સંખ્યા છે એ એકવાર વાંચી લેજો. આવી જ સંખ્યા તમને શબ્દમાં આપી હશે અને તમારા અંકમાં લખવાની છે. પછી જે સંખ્યાઓને અંકમાં આપી હોય એને શબ્દમાં લખવાની. આ 2-3-3 માર્કનું પૂછાશે. પછી શું પૂછાશે તો કે નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. જુઓ, તમને એક સંખ્યા આપી હશે અને એક સંખ્યામાં એક અંકની નીચે લીટી કરી હશે એની તમારે સ્થાન કિંમત લખવાની છે. જેમ કે પહેલી છે 794,401, એકમ, દશક, 100, 1000, 10000. 9 શું આવ્યું તો કે 10000. જ્યાં 10000 આવે તો એની સ્થાન કિંમત થાય 9 ની 90000. પાછળ કેટલા આવે તો કે 4 ઝીરો આવે, 9 ની 90000. પછી આમાં એકમ, દશક, 100 અને 1000, 5ની પાછળ જુઓ 5 કયા સ્થાન ઉપર છે, 1000ના સ્થાન ઉપર છે, તો 5ની સ્થાન કિંમત થશે 5000. 9 લાખના સ્થાન ઉપર છે તો 9ની સ્થાન કિંમત થશે 9 લાખ. એવી જ રીતે જો બધી સ્થાન કિંમત જે તમને એક અંકની સ્થાન કિંમત પૂછી હશે એ લખવાની થશે. છેલ્લેથી ગણવાનું, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, એવી રીતે. અને ઝીરોની સ્થાન કિંમત હંમેશા 0 થશે. 0 ગમે એ જગ્યાએ તમને આપ્યું હોય તો 0ની સ્થાન કિંમત શું થાય તો કે 0 જ થાય. સમજાણું. હવે જુઓ પ્રશ્ન 2અ, નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો 2 માર્ક. નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. એ ક્યાં આપેલું છે તો કે આવ્યું, કેટલા ખૂણા છે તે પહેલાં કહેવાનું અને પછી એનું નામ લખવાનું. 3 ખૂણા હોય શું થાય, ત્રિકોણ થાય. પછી 1, 2, 3, 4, 4 ખૂણા હોય તો લંબચોરસ, અને ચોરસ પણ થાય. જો આટલું આપેલું હોય ચારે બાજુ સરખી તો શું થાય, ચોરસ થાય. પછી 1, 2, 3, 4, 5, 5 ખૂણા હોય તો પંચકોણ. પછી 6 ખૂણા હોય તો ષટકોણ, 7 ખૂણા હોય તો સપ્તકોણ, ને 8 ખૂણા હોય તો અષ્ટકોણ. સમજાણું. હા, તો પ્રશ્ન 2અમાં એ પૂછાશે 2 માર્કનું. પ્રશ્ન 2બ, ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો, તથા સમય પણ જણાવો. કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે, આવ્યું. જો પેજ નંબર 27 ઉપર આજે ઘડિયાળ આપેલી છે, એ 10-10 ઘડિયાળ તમારે એકવાર જોઈ લેવાની છે. એમાં જોવાનો કે ખૂણો કાટકોણથી નાનો બને જો 90 અંશનો ખૂણો, એટલે કે આવો ખૂણો બનતો હોય, આવો અથવા તો આવો ખૂણો આમ, તો એ કેટલા અંશનો ખૂણો હોય, આ ખૂણો 90 અંશનો હોય, આ પણ 90 અંશનો હોય, આમ બને તો એ પણ કેટલા અંશનો હોય, 90 અંશનો હોય. હા, તો આપેલો જ ખૂણો કેવો છે તો કે આવી રીતે છે, બરાબર, 90 અંશનો નથી એટલે કાટકોણ નથી, તો એ કેવો છે તો કે કાટકોણથી નાનો છે. પછી બીજો રહ્યો જોઈ, જુઓ જોઈ, આમ રીતે બનતો હોત તો કાટકોણ થાત, આમ બનતો હોત તો કાટકોણ થાત, પરંતુ આમ બને છે એટલે કાટકોણથી મોટો છે. એટલે કાટકોણથી મોટો હોય તો મોટો લખવાનું, નાનો હોય તો નાનો લખવાનું. નીચે પછી સમય દર્શાવવાનો કે કેટલા વાગ્યા છે. આજે આ 10-10 ઘડિયાળ તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે કે કેટલા અંશનો કેટલા વાગ્યા છે અને કેવો ખૂણો બને છે. હવે જુઓ જોઈએ પાછળ,
प्रश्न बे क नीचे आपेला खूणाना माप में केटला अंश उमेरता काटकोण बने छे ते लखो बे मार केटला अंश उमेरता काटकोण बने छे जो आई पेज नंबर 29 काटकोण एटले शू तो के 90 अंशनो खूणो एक माप तमने आप्यो हशे अने बीजुं माप लखवानुं के जेथी 90 अंशनो खूणो बने 35 आप्या छे 35 मां केटला उमेरो तो 90 थाय तो के 55 उमेरो तो 90 थाय 20 आप्या छे 20 मां केटला उमेरो तो 90 थाय तो के 70 उमेरो तो 90 थाय 60 आप्या छे 60 मां केटला उमेरो तो 90 थाय तो के 30 उमेरो तो 90 थाय बराबर एटले काटकोण एटले शू तो के 90 अंशनो खूणो बनवो जोईए पर जुओ प्रश्न बे ड जोड़का जोड़ो बे मार्क હવે આવી રીતે જુઓ અહીં એક જોડકું આપેલું છે વિભાગ અ બ અને જવાબ પેલો ખૂણો કેવો છે કાટકોણ છે 90 અંશનો છે તો એમાં શું લખ્યું પેલામાં બી કાટકોણ પછી બીજો તો કે 90 કરતાં મોટો છે તો બીજામાં શું લખ્યું સી કાટકોણથી મોટો અને ત્રીજું 90થી નાનો છે તો એ કાટકોણથી નાનો આ એક જોડકું આપેલું છે બીજું एक थी सात प्रकरण में जितला जोड़का आपेला हो बधा जोड़का तमारे पाका करी लेवाना छे होई तो करवाना जो न हो तो नहीं करवाना बराबर प्रश्न त्रण अ नीचे आपेला आकारों की परिमिति शोधो अने लखो अने एक बाजूनू माप केटलू लेवानू एक सेमी ई क्या छे तो के पेज नंबर 34 ऊपर छे अने बे मार्क चलो पेज नंबर 34 काढो आई શું છે નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો પરિમિતિ એટલે શું તો કે કિનારી એક કિનારીનું માપ કેટલું છે અને શું કહેવાય તો કે પરિમિતિ કહેવાય એક ચોરસમાં એક કિનારીનું માપ 1 સેમી લેવાનું એટલે આ તમને જેટલા ચોરસ આપ્યા હોય બધી બાજુની કિનારી ગણી લેવાની એટલી એની પરિમિતિ થાય એક પછી આ બીજી આ ત્રીજી આ ચોથી આ પાંચમી આ છઠ્ઠી 7 8 9 10 11 12 13 ને 14 પહેલાંની કેટલી આવી 14 સેમી એવી રીતે આ બીજું ત્રીજું ચોથું પાંચમું છે એમાં તમે જુઓ આ એક 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 ચોરસની આ એક એક બાજુ ગણતી જાઓ એટલે તમને પરિમિતિ મળી જશે ખાલી કિનારી જ ગણવાની છે પણ જુઓ પ્રશ્ન 3 બ નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો ક્ષેત્રફળ શોધવાનું અને લખવાનું છે એક ચોરસનું માપ કેટલું થશે તો કે 1 સેમી એક બાજુનું માપ 1 સેમી લેવાનું પેજ નંબર 36 જુઓ પેજ નંબર 36 ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ એટલે શું તો કે અંદરનો ભાગ જુઓ આ આખાઈનું આનું ક્ષેત્રફળ કેટલું લેવાનું તો કે 1 આ બીજું એટલે 1 2 3 4 5 6 છ આખા ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેમી બરાબર પછી અડધા કેટલા છે તો કે 1 2 3 ને 4 ચાર અડધા છે તો 4 ને 1/2 વડે ગુણી નાખવાના 1/2 વડે શું કામ ગુણ્યા તો કે અડધા છે એટલે અને કેટલા અડધા છે તો કે 4 અડધા છે 1 2 3 4 એટલે 4 × 1/2 2 2 4 6 ને 2 8 તો આનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 8 ચોરસ સેમી સમજાણો બધામાં એમ થશે પહેલાં જે આખા આપેલા હોય એ આખા ગણી લેવાના પછી અડધા જેટલા હોય એટલાને અડધા વડે ગુણી નાખવાના પછી શું છે પ્રશ્ન 3 ક નીચેના આકારોની પરિમિતિ આપેલી હોય તો એક્સનું માપ શોધો 2 માર્ક 43 પેજ નંબર જુઓ આકારોની પરિમિતિ આપેલી છે તમને અને એક બાજુનું માપ શોધવાનું છે તો આમાં શું કરવાનું તમને જે 3 બાજુનું માપ આપ્યું હોય એનો સરવાળો કરીને પરિમિતિમાંથી બાદ કરી નાખવાનો 2 3 અને 4 નો સરવાળો 2 વત્તા 3 5 ને 5 વત્તા 4 9 તો એ 9 રહ્યાની 14માંથી બાદ કરી નાખવાના 14માંથી 9 જાય તો 5 પછી જુઓ કેટલી બાજુ આપી છે 1 2 3 4 ને 5 બાજુ આપી છે તો 4 વત્તા 2 વત્તા 2 વત્તા 1 અને 6 એનો સરવાળો કરીને અને પરિમિતિ 18માંથી બાદ કરી નાખવાનો ટૂંકમાં જેટલી બાજુનું માપ તમને આપ્યું હોય એ બધી બાજુનો સરવાળો કરીને અને એ સરવાળાને પરિમિતિમાંથી બાદ કરી નાખવાનો એટલે તમને આ જે બાજુ છે એનું માપ મળી જશે સમજાણું હવે જુઓ પ્રશ્ન 3 ડ નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો 2 માર્ક અને પેજ નંબર 46
જુઓ નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો. એ કેવી રીતે મળે? તો કે પહેલાં બધી બંધ આકૃતિ ગણી લેવાની. એક બે ત્રણ ચાર પાંચ છ, છ બંધ આકૃતિ છે તો છેદમાં છ. ટોટલ જેટલી બંધ આકૃતિ હોય ને એ છેદમાં આવે. ક્યાં આવે? છેદમાં આવે. એક બે ત્રણ ચાર પાંચ છ તો છ છેદમાં. પછી કેટલા ભાગ એમાં રંગેલા છે? તો કે એક બે અને ત્રણ, તો ત્રણ ઉપર. સમજાણું? આ થઈ ગયો એનો જવાબ. પછી આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એટલે નવ ટોટલ ભાગ છે અને રંગેલા કેટલા છે? એક અને બે, તો બે ઉપર. ટૂંકમાં ટોટલ આકૃતિ ગણીને એ નીચે આવે અને જેટલા ભાગ રંગેલા હોય એ ઉપર આવશે. હવે જુઓ આગળ શું છે. પ્રશ્ન ચાર અ, નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાવો. તોતેર પેજ નંબર ને બે માર્ક. તોતેર પેજ નંબર કાઢો જો. નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાવો. તમને એક સંખ્યા આપી હોય છે, એના જેટલા અવયવ પાડતા હોય ને એટલા પાડી નાખવાના. પચીસના અવયવ પડે પચીસ એકા પચીસ, અને બીજા પડે પચ્ચો પચ્ચો પચીસ. પછી ઓગણત્રીસના અવયવ, તો ઓગણત્રીસ એકા ઓગણત્રીસ, એટલે એના અવયવ ખાલી એક અને ઓગણત્રીસ જ થશે. ત્રીસના ત્રીસ એકું ત્રીસ, પંદર દુ ત્રીસ, દસ તરી ત્રીસ ને પાંચ છક ત્રીસ, તો ત્રીસના અવયવ ક્યાં ક્યાં પડશે? તો કે એક બે, પછી ત્રણ પાંચ છ દસ પંદર ને ત્રીસ. ચડતા ક્રમમાં લખવાનું, બધી સંખ્યા આવી જવી જોઈએ. ટૂંકમાં જે 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 ઘડિયામાં ત્રીસ આવતા હોય ને એટલા એના ભાગ પડતા હોય, બરાબર. બધાય ભાગ લખી અને પછી ચડતા ક્રમમાં અવયવ લખી નાખવાના. તો એવી રીતે તમને કેટલા દ અગિયાર આપેલા છે, તો એ અગિયાર અગિયાર તમારે એકવાર જોઈ લેવાના છે. પછી શું છે. પ્રશ્ન ચાર બ, નીચે આપેલી સંખ્યાઓના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. પેજ નંબર પંચોતેર આવ્યું. જુઓ ભાગાકારની રીતે અવયવ કેવી રીતે પડે? તો કે આમ આવી રીતે કરવાનું. ત્રીસ લખ્યા, ત્રીસના અવયવ પાડવાના છે. ત્રીસ કયા ઘડિયામાં આવે? પહેલાં બેના ઘડિયામાં આવે. જુઓ શરૂઆત હંમેશા બેથી જ કરવાની. બેના ત્રીસને બે વડે ભાંગી શકાય? તો કે હા. તો પંદર દુ ત્રીસ. પછી પંદરને બે વડે ભાંગી શકાય? તો કે ન ભાંગી શકાય. તો ત્રણ વડે ભાગ લાવો. તો કે ત્રણ પચાસ પંદર અને પાંચ એકું પાંચ. નીચે એક આવી જાય પછી આગળ એના અવયવ પડશે નહીં. તો ત્રીસના અવયવ ક્યાં ક્યાં થયા ગણાય? તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. સમજાણું? હંમેશા પહેલાં બે વડે ભાગ હલાવવાનો, પછી પછી ન ચાલતો હોય બે વડે ભાગ તો ત્રણ વડે હલાવવાનો, પછી ત્રણ વડે ન હાલે તો પાંચ વડે, પાંચ વડે ન હાલે તો સાત વડે. એવી રીતે તમને આઠે આઠ અવયવ આપેલા છે, એકવાર વ્યવસ્થિત પાકા કરી લેવાના છે. પછી શું છે. પ્રશ્ન ચાર ક, નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ પાંચ અવયવી લખો. બે માર્ક ને સિત્તોતેર પેજ નંબર આવ્યું. જુઓ પ્રથમ પાંચ અવયવી લખો. અવયવી એટલે શું? તો કે ઘડીઓ લખવાનો. જો કેટલા? તો કે પાંચ. તો પાંચ સુધી લખવાના. જેમ કે ત્રણના અવયવી કીધું તો ત્રણ એકા ત્રણ, એટલે કે ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ, ત્રણ ગુણ્યા બે બરાબર છ, ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર ને ત્રણ પચાસ પંદર. તો પ્રથમ પાંચ અવયવી ક્યાં થયા ગણાય? તો કે ત્રણ છ નવ બાર અને પંદર. પછી ચારના કે તો ચારનો ઘડિયો લખવાનો પાંચ સુધી, અને જે જવાબ આવે એને એના પ્રથમ પાંચ અવયવી કહેવાય. પછી છના અવયવી કે તો છનો ઘડિયો લખવાનો. એવી રીતે પાંચ અવયવી શોધવાનું કહે એટલે પાંચ સુધી લખવાનું. પછી શું કીધું. પ્રશ્ન ચાર ડ, નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. બે માર્ક ને છોતેર પીસ. જુઓ નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે શું? તો કે બંનેમાં જે સરખું હોય તે. સાત અને ચૌદ, તો સાતના અવયવો એક અને સાત પડે, સાત એકું સાત. ચૌદના અવયવ શું પડે? તો કે સાત એકું સાત ને ચૌદના અવયવ ચૌદ એકું ચૌદ ને બે સત્તા ચૌદ, તો એના અવયવ બે એક બે સાત ને ચૌદ. તો સામાન્ય અવયવ એટલે શું? તો કે બંનેમાં સરખું હોય તે. બંનેમાં શું સરખું? તો કે એક બેમાં સરખા છે, પછી સાત બેમાં સરખા છે, તો એક અને સાત. એવી રીતે તમને અહીં બીજી સંખ્યાઓના અવયવ પણ આપેલા છે, તો એ બધાય તમારે એકવાર ઘરે વ્યવસ્થિત જોઈ લેવાના છે, જેથી કરીને આવડી જાય કે
जेम के सोड़ छे तो सोड़ना क्या क्या पड़े तो के सोड़ एकू सोड़ चौके चौके सोड़ अने आठ दू सोड़ पछी अड़तालीना कीधा तो अड़तालीना अवयव पाड़ी बन्ने में जे कॉमन होय जे सामान्य होय एना सामान्य अवयव थशे। पछी जुओ प्रश्न पांच अ नीचेना दाखला गणो कोई पण बे ने 81 मां 81 पेज नंबर पर छे। जो आ दाखला के नीचेना दाखला जणावो ई तो बे पेज नंबर 81 लखेला छे पेपर स्टाइल में पेज नंबर 81 एवं प्रिंट थईने आव्युं नथी एटले के आ दाखला पूछाशे एवं जरूरी नथी। प्रकरण 1-7 में जेटला दाखला होय जेवी सूचना लखेली होय ने के नीचेना दाखला गणो एमांथी कोई पण दाखलो पूछाशे समझाणुं। नीचेना दाखला गणो पहलेथी तमारे जोतुं जवानुं जुओ जो पहलेथी जुओ ज्यां एवुं होय ने के नीचेना दाखला गणो सूचना ए बधा दाखला एमां पूछाशे समझाणुं। જુઓ પેજ નંબર 56 ઉપર છે પેજ નંબર 56 ઉપર છે કે નીચેના દાખલા ગણો એમાં 3 દાખલા આપેલા છે તો આમાંથી કોઈ પણ દાખલો પૂછાઈ શકે છે। પછી પેજ નંબર 81 ઉપર હમણાં જે જોયું એમાંથી પણ કોઈ પણ દાખલો પૂછાઈ શકે છે। ટૂંકમાં જ્યાં એવી સૂચના હોય ને ઉપર કે નીચેના દાખલા ગણો એમાંથી કોઈ પણ દાખલા તમારે પૂછાશે। પછી પ્રશ્ન 5 બ નીચેની પેટર્ન આગળ વધારો 2 માર્ક પેટર્ન તો આપણે 1-7 પ્રકરણમાં જ આવે છે। આજ જો નીચેની પેટર્ન આગળ વધારો તો આમાં જેટલી પેટર્ન છે એ વ્યવસ્થિત એકવાર જોઈ લેવાની છે આમાંથી જ પેટર્ન પૂછાશે। પેજ નંબર 83, 84 અને 85 ઉપર જેટલી પેટર્ન છે એ બધી પેટર્ન એકવાર વ્યવસ્થિત જોઈ લેવાની છે। તમને આગળની આપેલી હશે એની ઉપરથી તમારે એક દોરવાની થશે। પ્રશ્ન 5 ક નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચેના ચોરસમાં લખો 22 નંબરના પેજ ઉપર। જુઓ આવી આકૃતિ આપી છે એમાંથી ખૂણા ગણીને નીચે સંખ્યા લખી નાખવાની। જેમ કે લંબ ચોરસ હોય તો 4 ખૂણા છે તો 1, 2, 3, 4 પછી ત્રિકોણમાં 1, 2 અને 3 ખૂણા છે પંચકોણમાં 1, 2, 3, 4 અને 5 ખૂણા છે એમ બધી આકૃતિ તમે જોશો એટલે આવડી જશે બરાબર કેટલા ખૂણા। આમાં જુઓ જોઈએ આમાં આ એક અંદરનો કરવાનો વળી આ 12નો વળી અંદરનો આ 12નો અને અંદરનો એટલે કેટલા ખૂણા થયા 5 આમાં કેટલા થશે 1, 2, 3 અને 4 ખૂણા બરાબર। તો આ એક વ્યવસ્થિત બધી આકૃતિ જોઈ લેજો તો અહીં આપણી પેપર સ્ટાઇલ પૂર્ણ થાય છે। બધાએ પેપર સ્ટાઇલ મુજબ જ સ્વાધ્યાય પોથીમાંથી પાકું કરવાનું છે વધારાનું કાંઈ પાકું કરવાનું નથી। સારા અક્ષરે વ્યવસ્થિત પેપર લખવાનું છે અને હા મોઢે પેપર લખવાનું છે ઓ સ્વાધ્યાય પોથીમાં જોઈ જોઈને નથી લખવાનું વ્યવસ્થિત પાકું કરી લેજો અને પછી મોઢે પેપર લખજો। બેસ્ટ ઓફ લક।